સેટેલાઇટ પોલીસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં બહાર છે સેટેલાઇટ પોલીસ દ્વારા ફરિયાદ નંબર બસો અગિયાર અને બસો બારમાં માં ફરિયાદી અને આરોપી એક સરખા દર્શાવવામાં આવ્યા છે પણ ફરિયાદની હકીકત અલગ દર્શાવવામાં આવી છે ફરિયાદી નંબર બસો અગિયારને ને યોગ્ય માની પણ લઈએ તો તેમાં નોંધાવેલી હકીકત મુજબ જ્યારે કેસ ચાલશે ત્યારે એ જ આરોપી બીજી ફરિયાદમાં તેને ધડમાથા વિના જ આરોપી બનાવી દેવાયો હોવાનું દર્શાવી પોતાની નિર્દોષતા જાહેર કરવામાં સફળ થાય તેમ પણ બને બંને એફઆઈઆરમાં ફરિયાદી તરીકે સેટેલાઇટના પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા સ્વાતિ ચંદ્રશેખર પિયર દર્શિનીને બતાવી છે અને બંનેમાં આરોપી તરીકે મનીષ પરશુરામ શીતોલે છે પરંતુ બીજી એફઆઈઆરમાં ફરિયાદી તરીકે એ જ સ્વાતિ પ્રિયદર્શિની છે પણ ફરિયાદની હકીકતમાં સેટેલાઇટના રામદેવનગરના તુલસી મુખેના વાસમાં રહેતા એક રાજુભાઈ રાઠોડે તેમના ઘર પાસે ડીજે ઉપર ડાન્સ કરી રહેલા કેટલાક શખ્સોએ તેમને માર મારી લૂંટી લીધાની વિગતો લખાવી છે નોંધનીય છે કે પોલીસને માત્ર એફઆઈઆર લગતા શીખવવા માટે સરકારે ચાર વર્ષના પ્રોજેક્ટ પાછળ રૂપિયા ચાર પોઈન્ટ એંશી કરોડ અને સમગ્ર ત્યાં રાજ્યમાં સજાનું પ્રમાણ ત્રીસ ટકા વધારવા રૂપિયા સત્તાણું પોઈન્ટ ચોત્રીસ કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો હતો ચોવીસ કલાક માટે કોલ સેન્ટર ઊભું કરાશે જેમાં એફઆઈઆર સંદર્ભે પોલીસ અધિકારીને કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શનની જરૂર હોય તો તુરંત મદદ કરાશે ચોવીસ કલાક કોલ સેન્ટરમાં સક્ષમ રિટાયર્ડ પોલીસ અધિકારીની નિમણૂંક કરાશે જેમાં સાયબર ક્રાઇમ નાર્કોટિક્સ લાંચ રુશ્વત વિરોધી દળ અને આર્થિક ગુના માટે ઉપયોગ થશે પણ પોલીસ માટે ઊભો કરવાનો પ્રોજેક્ટ કાગળ ઉપર જ રહ્યો છે